અબડાસાની પ્રજા ઈચ્છે છે વિકાસ, ધારાસભ્ય કેવા હોવા જોઈએ, માં અસાપુરા ન્યૂઝનો અહેવાલ. ચંદનસિંહ રાઠોડ. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જેવા હોવા જોઈએ, જે લોકોની વચ્ચે સતત રહે. અબડાસા વિસ્તાર, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી મોટા મોટો વિસ્તાર છે, 460 ગામ છે. છતાં પણ તેઓ સતત લોકોની વચ્ચે રહ્યા છે. કોઈ ગામ એમ ન કે અમારી પાસે નથી આવ્યા, અને સતત તમામ ગામોમાં, ત્રણેય તાલુકામાં એમણે સમતોલ વિકાસ કર્યો છે. ગ્રામ્ય વિસ્તાર હોવાથી લોકોની જરૂરિયાત પણ વધારે, રોડ, લાઇટ, પાણી, પણ સતત તેઓ લોકોની વચ્ચે રહી સરકારમાંથી અનેક કામો કરાવી અને સતત પ્રજાની વચ્ચે રહ્યા છે. એટલે અમને પ્રદ્યુમનસિંહ જેવા જ ધારાસભ્ય જોઈએ. અત્યારે આપ જોશો તો 460 ગામ છે, આટલો મોટો વિસ્તાર છે, પણ છતાંય પ્રદ્યુમનસિંહ પેટા ચૂંટણી લડ્યા ત્યારે છેલ્લા 2 વર્ષની અંદર એમણે જે કામ કર્યા, તો અમને સૌ પ્રજાજનોને એવી અપેક્ષા છે કે જો 2 વર્ષમાં પ્રદ્યુમનસિંહ આટલા કામ કરતા હોય તો હજી 5 વર્ષ મળે તો ભાજપ સરકારમાં પ્રદ્યુમનસિંહ આનાથી પણ અનેક ઘણા કામ કરી શકે એમ છે. અત્યારે જે પણ મુદ્દા લઈને એ ભાજપમાં જોડાણ હતા એ તમામ વિકાસના કામો એમણે પૂરા કર્યા છે. હજી પણ વિસ્તાર ખૂબ મોટો હોવાને કારણે અનેક કામો હજી પેન્ડિંગ છે, પણ જો 5 વર્ષ પ્રદ્યુમનસિંહને મળે તો 100% અબડાસા વિસ્તાર સાચા અર્થમાં નંબર 1 બની શકશે. ડાયાભાઈ નારણ સેંગાણી. અત્યારે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, એના આપણે ખાલી એટલું જ સર્વે કરવાનું છે પ્રજાજનોએ કે 10 ઉમેદવાર ઉભા રહ્યા છે, એમાં પ્રજાના કામ કરી શકે એવા ઉમેદવાર કોણ? અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે અપક્ષમાં હોય કે ગમે તે પાર્ટીમાં ઊભા રહ્યા છો, પ્રજાની વચ્ચે રહેવાવાળો એક પણ ઉમેદવાર નથી. જ્યારે પદ્મનસિંહ જાડેજા ગમે તેવો પ્રસંગ હોય, લગ્નનો, મરણનો, ને એક ઈ ટ્રાન્સપોર્ટ ધંધા સાથે સંકળાયેલા છે, માલધારીઓના પ્રશ્ન જાણે છે, ખેતીઓના પ્રશ્ન જાણે છે, એટલે એ બધા પ્રજાની વચ્ચે રહેવાવાળા માણસ છે. અબડાસા વિસ્તાર એટલો બહુ મોટો છે કે પ્રજાની વચ્ચે રહેવું પડે, પ્રજાના પ્રશ્નો હલ કરવા જોઈએ એવા ધારાસભ્ય અમને મળ્યા છે. એ 2 વર્ષ ભાજપમાં હતા અને એ બધી ભાજપે એને રિપીટ કર્યા છે, તો પ્રજા છે એને ચાહે છે, અને બધી પ્રજાને અમે વિનંતી કરી છીએ કે આવા ધારાસભ્યને આપણે વંજાવીએ નહીં, અને અબડાસાનો જે વિકાસ અધૂરો છે એ પણ ઝડપથી એ પૂરો કરશે એવી ખાતરી છે. હું અપીલ કરું છું દરેક અબડાસાવાસીઓને કે આપે તન તોડ મહેનત કરી ને ભારતીય જનતા પાર્ટીના પદ્મનસિંહ જાડેજાને વિજય બનાવી. જીતેન્દ્રસિંહ જાડેજા, પદ્મનસિંહ જાડેજા એટલા બધા કામ કરતા, કલેક્ટરમાં પણ બહુ કામ કરતા, અને પાછા ચૂંટાશે તો વધુ કામ કરશે, એટલે ભાવિ ધારાસભ્ય અમને એ જોઈએ છીએ અને વર્તમાન એ જોઈએ છીએ. રાજેશ જોશી. આપણે અબડાસાના ધારાસભ્ય પદ્મનસિંહજી જાડેજા 2017માં પણ જીત્યા હતા, 2019માં પણ જીત્યા, અને 2022માં પણ જીતશે. કારણ કે જેવી રીતે આપણે ક્રિકેટમાં કહીએ છીએ હેટ્રિક થાય, એ જ રીતે આપણે હેટ્રિક કરશે પદ્મનસિંહ, અને વધારેમાં વધારે મતે જીતશે. પહેલાં 37,000 મતે જીત્યા હતા, હવે એનાથી પણ વધારે મતે જીતશે. કારણ કે પદ્મનસિંહ એવા ધારાસભ્ય છે, પોતાને ધારાસભ્ય નહીં, પોતાને કાર્યકર સમજે છે. તમને જ્યારે સામે મળે તો એના પાસે ટાઈમ હોય તો ગાડી બ્રેક કરીને તમારા સાથે ઓટલામાંથી બેસી જાય, એના પાસે ટાઈમ હોય તો ચાની હોટલમાંથી, કોઈ ઊભો હોય તો ચાની હોટલમાંથી પણ બેસી જાય. એટલે એ કાર્યકર છે, એ ધારાસભ્ય નથી. એટલે આવો ધારાસભ્ય 182માં કોઈ નથી. અને અત્યારે જે 20 મહિનાની અંદર કામ થયા છે, એના આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ એના બહુ વખાણ કર્યા કે 4,000 કરોડ રૂપિયા લઈ આવ્યા, એ ગમે ત્યાંથી ગ્રાન્ટ લઈ આવે છે, એનામાં એટલી કેપેબલ છે કે બધાને સમજાવીને પોતાના વિસ્તારના કામો કરે છે. એટલે અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકા, એના માટે એને ખૂબ મહેનત કરી છે. એટલે સૌથી પહેલાં તો અહીંયા કને કોલેજ આપણી હતી એ ગ્રાન્ટેબલ બનાવી, અને કોલેજ અત્યારે ગ્રાન્ટેબલ બની, એના કારણે આપણા સૌ બધાના દીકરા, સૌ સમાજના દીકરાઓને, દીકરીઓને અહીંયા કને બહુ સારો ભણતર મળે છે. અહીંયા એપીએમસીની પણ મંજૂરી મળી ગઈ છે, એ થોડાક ટાઈમમાં થઈ જશે. એટલે પદ્મનસિંહે જેટલા વિકાસ કર્યા છે ને, એના જેવો ધારાસભ્ય હજી સુધી આવ્યો નથી અને આવશે પણ નહીં. એટલે એને વધારેમાં વધારે મતે જીતાડવો જોઈએ, એ આપણી સૌની ફરજ છે. અને બીજો કે ગુજરાતની અંદર આપણા અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, એ આપણા ગુજરાતના છે અને વડાપ્રધાન છે, અને આપણા ગુજરાતના સેકન્ડ નંબરના નેતા કહીએ આપણા અમિત શાહ, જે ગૃહમંત્રી છે. તો ખરેખર આપણે વિપક્ષને પણ સમજવું જોઈએ કે આપણે 182 સીટ ખરેખર ભાજપને આપવી જોઈએ, અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈને હાથ મજબૂત કરવા જોઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ. જાડેજા સ્વરૂપ વાજીસિંહ. ધારાસભ્ય હમણાં છે એ બરાબર છે, બધા કામ માણસોના કરી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ આજ ધારાસભ્ય ચૂંટાઈ ના આવે અને માણસોના બધા કામ કરે. ધારાસભ્ય બરાબર છે, આજ રહેવા જોઈએ. બધા માણસોને અપીલ છે, ધારાસભ્યને જંગી બહુમતીથી જીતાડો. મારું નામ ઘનશ્યામ ગરવા. હું એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું અને આપણા
एक अबड़ासा विधानसभा मत विस्तार ना लोक लाडीला धारासभ्य जेओने सतत बीजी वक्त पक्ष तरफ थी टिकट मळेली छे एमने भारे बहुमती विजय बनाव अहींथी अपील करूं छूं। तेमणे छेक अंत्योदय सुधीना लोकोनी चिंता करी छे, नानामां नाना मतदाताओनी अंदर दरिद्र नारायणना दर्शन करीने विकास कार्योनी वणथंभी यात्राओ एमने छेक छेवाड़ा सुधी पहोंचाड़ी छे। माटे कोईपण जूथवादमां ज्ञातिवादमां न खेंचाता आ डबल इंजिननी सरकारनी जे वणथंभी विकास यात्रा छे एनुं निशान छे कमळ, एने मत आपीने अबड़ासा विधानसभा में नलिया लखपत अने नखत्राणा तालुकाना सर्वे मतदाताओं ने अहींथी हूँ माननीय पीएम जाडेजा साहेब ने मत आपवा माटे अपील करूँ छूँ, विनंती करूँ छूँ अने आ विकास यात्रा एमज कार्यवंत राखीए एज अपेक्षा सह। जय हिंद। मारू नाम पटेल धीरज जेठाभाई, नखत्राणा। मारो वेपार नु काम अहींया धारासभ्य जे अत्यारे रनिंग धारासभ्य हता पद्मनसिंह जाडेजा एवा धारासभ्य अमने रिपीट में जोईए छे अने भारतीय जनता पार्टी जे फरी रिपीट एने ज आप्या छे एटले अमे तनतोड़ मेहनत करीने पद्मनसिंह जाडेजाने जीताड़वा मेहनत करी रह्या छे अने नखत्राणामां एने जे विकासना कामों कर्या छे ए आखी अहींयानी जे अबड़ासा मत विस्तारनी प्रजा छे ए सारी रीते जाणे ज छे। छेल्ला पांच वर्ष माटे छेल्ला बे वर्षमां ज्यारे भाजपमां आया एमां थोड़ो कोरोना कालना कारणे थोड़ुं काम ओछुं थयुं, छतां चार 4,000 करोड़ उपरांतना कामों अमारा आ अबड़ासा मत विस्तारमां ए माणस એ સક્રિય ધારાસભ્ય તરીકે એ લઈ આવ્યા છે ત્યારે અહીંયાની પ્રજા એ બધું ભૂલશે નહીં। પહેલાં ભૂતકાળમાં જે જયંતિલાલ વખતે ભૂલ થઈ છે તે આ વખતે ભૂલ નહીં કરે। આવા વિકાસ પુરુષને ફરી જ્યારે પાર્ટીએ તક આપી છે ત્યારે પ્રજા પણ એને 100% બહુમતીથી જીતાડશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે। અને જે રીતે એને ટ્રાન્સપોર્ટ, અમારા રોડ, રસ્તા, પાણી, નર્મદાનું પાણી પણ નિરૂણા ડેમ સુધી પહોંચાડવા માટે એ માણસે મહેનત કરી છે। નખત્રાણા પર્સનલ નખત્રાણાની વાત કરું તો અમારે અહીંયા ગ્રાન્ટેડ કોલેજ થઈ ગઈ, એપીએમસી થઈ ગઈ અને નગરપાલિકાનો જે વર્ષો જૂનો પ્રશ્ન હતો એ નગરપાલિકાનો પ્રશ્ન પણ થઈ ગયો અને નખત્રાણા બાયપાસ રોડનો પણ કામ થઈ ગયું, એટલે નખત્રાણા પ્રોપર માટે 100% કામ થયું છે। ત્યારે અમારા નખત્રાણા પ્રોપર જે વસ્તી છે એ તો ખોબે ખોબા મત ભરા આપી અને પદ્મનસિંહને 100% વિજયી બનાવશે એવો મને વિશ્વાસ છે। ગુરુ પક્ષલ મોબાઈલ શોપ, મોબાઈલ તેમજ એસેસરીઝ ખરીદવા માટેનું એક જ નામ, પક્ષલ મોબાઈલ શોપ। તમામ બ્રાન્ડના મોબાઈલ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ, જૂના નવા મોબાઈલ એસેસરીઝ, તમામ ફાઇનાન્સ અને બેંક લોન સુવિધા ઉપલબ્ધ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર કેશબેક સહિત અનેક ઓફરોનો આજે જ લાભ લો। સરનામું શોપ નંબર 6, રણછોડ ડ્રાય ટ્રસ્ટ મંડળ, બેંક ઓફ બરોડા પાસે, લાલ ટેકરી, ભુજ, કચ્છ।